દસ નવનો જે બંધ આઠથી બારનો જે રાખવામાં આવ્યો હતો એમાં તમારા બધાના સહકારથી વેપારીઓના સહકારથી બંધ આંશિક રીતે સફળ થયો છે અને એ સફળ થવામાં તમારો પણ અગત્યનો રોલ છે એવું કહું તો કંઈ ખોટું નહીં. એટલે છોટાઉદેપુર જિલ્લાની કવાંઠ, પાનવડ, નસવાડી, બોડેલી, સંખેડા, લારી ગલ્લાવાળા સૌનો આભાર માનું છું કે તમે અમને સહકાર આપ્યો. છોટા ઉદેપુરમાં તો વર્ષોથી પ્રણાલી રેલી છે, શનિવારનો હાટ હોય છે, ગામડેથી દૂર દરારથી પોતાનું પેટ્યું રળવા માટે દુકાનોવાળા આવતા હોય છે અને એને કારણે સ્થાનિક લોકો તો બંધ રાખ્યું હતું પણ બહારથી જે માણસો આવ્યા હતા એને નુકસાન ના જાય એટલા માટે એના પર જબરજસ્તી કરવામાં આવી નથી. રાજકારણમાં ચૂંટણી લડવા માટે કોઈને ઘર પણ નડતું નથી એવું મેં જોયું છે ને હું કંઈ ગરડો નથી થયો. ચૂંટણી લડવાનો છું, પાર્ટી આદેશ કરશે તે પ્રમાણે લડીશ, પણ ચૂંટણી તો ચોક્કસ લડીશ. પણ ગઈકાલે જે સમાચાર જે વહેતા થયા મને પણ દુઃખ થયું. મેં કોઈ પણ જગ્યાએ મારો ઇન્ટરવ્યૂ આપ્યો નથી અથવા તો કોઈને ટેલિફોને કેવું નથી કીધું કે હું ચૂંટણી લડવાનો નથી, પણ આ જે સમાચાર વહેતા થયા એ સત્યથી વેગળા હતા. તીર સમાચારના મારા મિત્ર જમીલ પઠાણ તમને પણ રાતે મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે હું ચૂંટણી લડવાનો છું અને એમાં કોઈ બેમત નથી. સ્વાભાવિક છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને ડ્યુટી આપેલી હોય અને બજારની અંદર હાટકરણું લેવા માટે માણસો બહારથી આવેલા હોય એને નુકસાન ના થાય અમે એટલા માટે જ બે હાથ જોડીને દુકાનદારોને વિનંતી કરતા હતા કે તમે 12 વાગ્યા સુધી બંધ રાખો. કેટલીક જગ્યાએ અમારે જાતે દુકાનો બંધ કરાવી પડી અને આ વસ્તુ પોલીસના ધ્યાન પર આવી હશે એટલે પોલીસવાળાએ અમને બધાને પકડીને લઈ ગયા, એની ફરજ અદા કરી અને એ ચર્ચાના વિષયમાં બહુ પડવામાં કંઈ મજા નથી. પણ પત્રકાર મિત્રોની કદાચ ટેલિફોનિક કોઈકને વાત થઈ હોય ને એવું સમજ્યા હોય કે એમના પુત્રને લડાવવાના, મેં મારા પુત્રને લડાવવાનું નથી. મારો પુત્ર તાલુકા પંચાયતનો સભ્ય છે, હજુ વાર છે, જ્યારે એ તૈયાર થશે પાકડ થશે ત્યારની વાત છે. હમણાં કોઈ એવા સંજોગો નથી કે મારા દીકરાને મેં ચૂંટણી લડાવું. જે મોહનસિંહભાઈ સાહેબને પૂછવાનું, છોટાઉદેપુરમાં તો નારાયણ આઠવા તેમના પુત્રને છોટાઉદેપુરથી લડાવશે એવું જાહેરાત કરી દીધી.